નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ આયનીય દ્રાવણમાં વાહકતાનું માપન વિશે આપણે સમજવાનું છે. એ સમજતા પહેલા આપણે થોડી ડેફિનેશન આપણે આગળ જોઈ લઈએ, અથવા આગળના આપણે સૂત્ર જોઈ લઈશું કે ભાઈ જ્યારે કોઈ પણ દ્રાવણની વાહકતા માપવી હોય એ પહેલાં હંમેશા અવરોધ માપી લઈશું તો આપણને સહેલાઈ પડશે. તો આપણને ખબર છે કે ભાઈ અવરોધ એટલે અવરોધને આપણે શું કહેવાય, અવરોધ એટલે કે કોઈ પણ જે છે એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના વ્યાસ પ્રમાણમાં હોય. તો એના ઉપર ત્યાં સૂત્ર હતું આપણી પાસે ચલની નિશાની કાઢવી અને શું મૂકતા હતા, રો મૂકતા હતા. રો એટલે શું કહેતા હતા, અને આપણે વિશિષ્ટ અવરોધ હતા એનું સૂત્ર. તો અહીંયા સુધીમાં આપણે આ સૂત્રને બધું જોયા હતા કે ભાઈ વાહકતા એટલે શું, અવરોધનું વ્યાસ પ્રમાણ ને એ બધું આપણે અહીંયા જોયું હતું. તો ત્યારબાદ છે આયનના દ્રાવણની વાહકતા. આપણે પહેલા આટલી સુધીમાં શું કરતા હતા, ભાઈ કે ભાઈ કાશું કે ભાઈ કન્ટેનર છે એની અંદર બે વિદ્યુત ધ્રુવ છે, આ કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ છે, વિદ્યુત વિભાજન દ્રાવણ છે, એને વાયરની મદદથી જોડી દીધા બરોબર. તો હવે આની અંદર બી આયનો વિદ્યુત વિભાજન દ્રાવણ છે, તો એમાં જયારે વિદ્યુત વિભાજન થતો હશે તો આયનો શું કરશે, છૂટા પડશે. તો છૂટા પડશે તો એની વાહકતા આપણે શું કરવી પડશે, માપવી પડશે. એ માપવા માટે તો કઈ રીતે માપવી છે, તો આપણને બધાને ખબર છે કે ભાઈ વાહકતા માપવી હોય તો આપણી પાસે કેવું છે, વિસ્ટન. પહેલા અવરોધ માપો, તો અવરોધ આપણે કેના દ્વારા માપી શકતા હતા કે ભાઈ વિસ્ટન બ્રિજ છે, વિસ્ટન બ્રિજની મદદથી આપણે શું કરતા હતા, અવરોધ માપતા હતા બરોબર. પરંતુ હવે આમાં એક એવી સમસ્યા જોવા મળી કે વિસ્ટન બ્રિજથી જ્યારે માપવામાં આવે છે ત્યારે આપણને બે સમસ્યા નડે છે બરોબર. તો પહેલી વસ્તુ તો એ વિસ્ટન બ્રિજ છે, વિસ્ટન બ્રિજ બરોબર, એ વિસ્ટન બ્રિજ છે આવા દ્રાવણોમાં છે અથવા જે આવા વાયર છે એની મારફતે જોડી શકાતું નથી. તો હવે એને વાયરમાં જે વિસ્ટન બ્રિજ આપણે જોડી શકતા નથી તો એના માટે આપણે શું કરવું, તો એક સમસ્યા છે. બીજી સમસ્યા એ છે કે આમાં ડાયરેક્ટ કરંટ આવે છે બરોબર, કારણ કે ડાયરેક્ટ કરંટ આવે છે તો એના કારણે જે વિદ્યુત વિભાજિત દ્રાવણ છે, તો વિદ્યુત વિભાજિત દ્રાવણની અંદર જે આયનો છે એની સાંદ્રતા અથવા આયનીકરણ અણુનું અવરોધ શું રહેતું હશે, બદલાતો રહેતો હશે. ભાઈ ડાયરેક્ટ કરંટ છે, ડાયરેક્ટ કરંટને કારણે વિદ્યુત વિભાજન દ્રાવણ છે એનું સંગઠન શું થતું હશે, બદલાતું રહેતું હશે. સંગઠન બદલાશે એટલે શું થશે કે ભાઈ સાંદ્રતા પણ શું થશે, એની બદલાશે. સાંદ્રતા બદલાશે તો એની અંદર જે અવરોધ કદાચ માપવાનું મૂકીશ તો અવરોધનું મૂલ્ય પણ શું થશે, બદલાશે. તો આ સમસ્યા, બે સમસ્યા એ, પહેલી સમસ્યા કે વાયર મારફતે આપણે વિસ્ટન બ્રિજ જોડી શકતા નથી, આ સમસ્યા નિવારણ માટે આપણે શું કરવું પડશે. બીજી સમસ્યા એ કે ભાઈ આ જે છે વાયર મારફતે છે, બીજી સમસ્યા આપણને એ નહીં કે ભાઈ ડાયરેક્ટ કરંટ જાય છે તો આનું શું કહેવાય, વિદ્યુત વિભાજન દ્રાવણ છે એનું સંગઠન બદલાય છે. હવે સંગઠન પણ ન બદલાય અને વાયર મારફતે જોડી પણ શકાય તો એ સમસ્યાનું નિવારણ કરવા માટે આપણે, કારણ કે અવરોધ તો આપણે ગોતવું જ પડશે, એના વિના આપણને વાહકતા મળી શકશે નહીં, તો આપણે એ કરવા માટે આપણે શું કરીશું, તો બે એનું નિરાકરણ માટે બે સમસ્યા છે અને બે નિવારણ માટે આપણે બે જુદી જુદી કઈ રીતે એનું નિવારણ થાય છે એ આપણે જોઈ લઈશું. તો ભાઈ અજ્ઞાત અવરોધનું માપન વિસ્ટન બ્રિજની મદદથી કરી શકાય છે. વાહકતા માપવાનું છે, પરંતુ વાહકતા માટે પહેલા આપણે અવરોધ માપવો પડે, ત્યારે જ આપણે શું કરી શકશું, વાહકતા માપી શકશું. અજ્ઞાત અવરોધનું માપન વિસ્ટન બ્રિજની મદદથી કરી શકાય છે, તેમ છતાં આયનીય દ્રાવણનો અવરોધ માપવા બે સમસ્યાનો સામનો કરવો પડશે. મોસ્ટ ટાઈમ બે ક્વેશ્ચન છે, બે માર્કમાં છે અને આ વખતની બોર્ડની એક્ઝામમાં ખૂબ મોસ્ટ ટાઈમ બે ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. મોસ્ટ ટાઈમ બે ક્વેશ્ચન છે આ વખતનું, ધ્યાન રાખજો. પહેલી સમસ્યા છે, દ્રાવણમાં ડીસી પ્રવાહ પસાર થતો હોવાને કારણે આ ડાયરેક્ટ કરંટ ફ્લો થાય છે. ડાયરેક્ટ કરંટ ફ્લો થવાને કારણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું સંગઠન શું થાય છે, બદલાય છે, અને તેની સાંદ્રતા અને અવરોધના મૂલ્ય પણ શું થાય છે, બદલાય છે, અને જેને શું કહેવામાં આવે છે, ધ્રુવીયકરણ અસર કહેવામાં આવે. ધ્રુવીયકરણ અસર છે, જે અસર થઈ એને કહી શકે ધ્રુવીયકરણ. તમને આ પ્રશ્ન છે ફેરવી પણ પૂછી શકશે કે ભાઈ ધ્રુવીયકરણ અસર છે વિદ્યુત વિભાજિત દ્રાવણમાં જ્યારે અવાહકતા નક્કી કરવામાં, એ સમસ્યા છે એનું નિરાકરણ ધ્રુવીયકરણ અસર છે એનું નિવારણ કરવા માટે કઈ રીતે કરશો, તો એ પણ તમને ફેરવીને પ્રશ્ન પૂછી શકે છે બરોબર. ધ્રુવીયકરણ તો એ નિવારણ માટે શું કર્યું કે ભાઈ ડાયરેક્ટ કરંટ છે, કરંટને કાબુ કરવા માટે ભાઈ એસી કરંટ ઉલટો સુલટો પ્રવાહ પસાર કર્યું, ડીસી કરંટ છે ટાવર સંગ્રહ, હવે શું કરી દઈશું આપણે ઉલટો સુલટો પ્રવાહ કરી દઈશું, એસી કરંટ પસાર કર્યું, જેથી કરીને એને આપણે શું કરી શકું, સાંદ્રતા પણ નહીં બદલાય અને એની વાહકતા પણ સ્થાયી થશે. તો ઉલટો સુલટો પ્રવાહ વપરાય છે જેની આવૃત્તિ 550 થી 5000 સીપીએસ શ્રાવ્ય વિભાગની
હોય છે. હવે આ આને આપણે માપી હોય તેને ગેલ્વેનોમીટર અથવા હેડફોનની મદદથી આપણે એને જાણી શકીએ છીએ. બરોબર. બીજી સમસ્યા કયું, વિદ્યુત વિભાજિત દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે ઘાતવીય વાયર, જે આ વાયર છે આ જે વિસ્ટન બ્રિજના ઘાતવીય વાયર છે એની સાથે આપણે જોડી શકતા નથી. હવે જોડી નથી શકતા, આ વાયરને જોડી નહીં શકી, તો આપણે કઈ રીતે અવરોધ માપી શકશું? તો એનું માપવા માટે વાયર અથવા ઘન વાયરને જોડી શકતા નથી. તો ખાસ ડિઝાઇન, તો એનું નિવારણ શું છે? નિવારણ ખાસ ડિઝાઇન કરેલું ઉપકરણ વપરાય છે. ખાસ, હવે આ તો આપણે કઈ ચોકડી પહેલા દ્વારા આપણે માપી શકીએ, તો ખાસ ડિઝાઇન કરેલું છે. બરોબર. ખાસ ડિઝાઇન કરેલું વાહકતા કોષ બનાવવામાં આવ્યો. શું બનાવવામાં આવ્યો? જેની આપણે સરળતાથી આપણે વાહકતા માપી શકીશું. બરોબર. તો વાહકતા કોષ વપરાય છે, જેને શું કહેવાય? ખાસ ડિઝાઇન કરેલું ઉપકરણ વપરાય છે જેને વાહકતા કોષ કહેવાય છે. આની મદદથી આપણે વિદ્યુત વિભાજિત દ્રાવણની વાહકતા અને અવરોધ પણ શું કરી શકશું? માપી શકશું. હવે આ આકૃતિ તમને સમજાવું છું ફરી વખત. બે સમસ્યા, પહેલી ડીસી પ્રવાહ પસાર થતો હોવાને કારણે દ્રાવણનું સંગઠન બદલાય છે, એનો ઉપાય. પછી ડાયરેક્ટ કરંટને કારણે કયો પ્રવાહ પસાર કરતો? એસી. કેટલો? કેટલી આવૃત્તિ વાળો? 550 થી 5000 સુધીનો, સીપીએસ સુધી, સાવ્યા સુધીનો. કેના દ્વારા માપી શકીએ? ગેલોનોમીટર અથવા હેડફોનની મદદથી આપણે શું કરશું? જાણી શકશું. બીજી સમસ્યા, વાયર મારફતીને જોડી શકાતું નથી. ભાઈ વાયર માર્ફે ન જોડી શકાતું તો કંઈક એવું પડે, મગજમાં એવું હોય, હવે આપણે એક જ નાખશું, વાળો કંઈ નવું કંઈક એવું ઉપકરણ તૈયાર કરીએ જેથી કરીને આપણે વાહકતા માપી શકશું. તો એના માટે નવું ઉપકરણ તૈયાર કરી નાખ્યું. બરોબર. તો આ ઉપકરણને શું કહેવામાં આવે છે? વાહકતા કોષ કહેવામાં આવે છે. તો વાહકતા કોષ કઈ રીતે છે એ આપણે જોઈ લઈશું, અને આના દ્વારા કઈ રીતે માપવામાં આવશે એ આપણે જોઈ લઈશું. હવે જે વાહકતા કોષ છે એ કન્ટેનર છે વિદ્યુત. બરોબર. તો એની બંને બાજુ વાયર તો કરી શકશો નહીં, તો બંને બાજુ છે શું લઈ લીધા? વિદ્યુત ધ્રુવ લઈ લીધા. કેના વિદ્યુત ધ્રુવ લઈ લીધા? પ્લેટિનમના. કેના? પ્લેટિનમના ના વિદ્યુત ધ્રુવ લઈ લીધા. આ છે પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ, આ પણ પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ, અને આ પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ. એને શું કરી દીધું? જોડાણ. આ પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ છે. બરોબર. અને આ પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ બંનેને વાયર માર્ગે શું કરી દીધા? જોડાણ કરી દીધા. કારણ કે ઓલામાં તો કઈ વધુ ડાયરેક્ટ હતું વીજ આ હતું. બરોબર. અને આના દ્વારા આપણે વાહકતામાં કોઈ પણ જે છે કેપેસિટર શું વિસ્ટન બ્રિજની મદદથી આપણે માપી શકશું. આમાં આપણે વિસ્ટન વાયર મારફતે આપણે જોડી શકશું નહીં, પરંતુ આમાં આપણે જોડી શકશું. બરોબર. વિદ્યુત પ્લેટિનમના બે વિદ્યુત ધ્રુવ લીધા, એમના ઉપર પ્લેટિનમ બ્લેકનું ઉપર ચડાવી દીધું. પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવી દીધું. બરોબર. હવે વાહકતા માપી અવરોધ માપવો છે ત્યારે તો વાહકતા પહેલા તો આપણે શું માપવું પડશે? અવરોધ. અવરોધ માપવા માટે આપણે શું જોશે? લંબાઈ જોશે, અને એનો આડછેદ જોશે આપણી પાસે. તો હવે એ કરવું હોય તો આપણે કઈ રીતે કરશું? કે ભાઈ એ જે વિદ્યુત વિભાજિત દ્રાવણ જે અંદર ભરવામાં આવે છે અથવા જે બે વિદ્યુત ધ્રુવો છે એમની વચ્ચેનું અંતર આપણે શું લઈ લઈશું? એલ લઈ લઈશું. અને તેમના ક્ષેત્રફળ છે, આડછેદનું ક્ષેત્રફળ, એને શું લઈ લઈશું? આપણે એ લઈ લઈશું. તો આના દ્વારા છે આપણે શું કરી શકશું? ભાઈ વાહકતા કોષ દ્વારા છે આપણે શું કરી શકશું? એનું વાહકતાનું માપન કરી શકશું. હવે વાહકતાનું માપન નક્કી કરવા માટે આપણી પાસે એક સૂત્ર આવી ગયું. બરોબર. આર બરાબર ચલની નિશાની નીકાળશું એટલે આ આવશે આપણી પાસે એલ એ. બરોબર. આપણી પાસે છે. પરંતુ જ્યારે કોષ અચળાંક, હવે આમાં એક નવું વસ્તુ કીધું છે કે ભાઈ જ્યારે કોઈ પણ વાહકતાનું માપન કરવું હોય તો જ્યારે જે લંબાઈ એલ દ્રાવણ વચ્ચેની જે લંબાઈ છે, બે વિદ્યુત ધ્રુવ વચ્ચેની લંબાઈ એલ, અને તેમની વચ્ચે અને જે આ ધ્રુવ છે વિદ્યુત ધ્રુવ એનું ક્ષેત્રફળ એ છે, એ કોષ અચળાંક બરાબર હોય છે. કોના બરાબર હોય છે? કોષ અચળાંક, વાહકતા અચળાંક જી બરાબર હોય છે. બરોબર. તો વાહકતા અચળાંક જી બરાબર હોય છે તો આપણે વાહકતા અચળાંક ક્યારે માપી શકશું? જ્યારે આપણને જે બે અંદરની વિદ્યુત વિભાજિત દ્રાવણ ભરેલું છે એમના જે વચ્ચે વિદ્યુત ધ્રુવ રહેલા છે એમની વચ્ચેની લંબાઈ આપણને ખબર હશે ત્યારે માપી શકશું, અને તેનું ક્ષેત્રફળ એ હશે ત્યારે માપી શકશું. બરોબર. ત્યાં સુધી આપણે માપી શકશું નહીં. પરંતુ હવે આમાં એવું જોવા મળ્યું કે ભાઈ ઘણી વખત એલ અને એ છે, એલ અને એ ના મૂલ્ય ઉપરથી આપણે એટલું બધું ચોકસાઈપૂર્વક માપી શકતા વાહકતા માપી શકતા
નથી. તો ભાઈ આના માટે શું કરવું? તો ભાઈ આના માટે એને એવું વિચાર્યું કે ભાઈ જેનો કોષ અચળાંક આપણે જાણતા હોય અથવા જે કોષ અચળાંક જાણતા હોય એ નક્કી કરવો પડે. શું કરવો પડે? કોષ અચળાંક નક્કી કરવો પડે. તો હાથતા આપણે પહેલા શું કરવી પડશે? જાણવી પડશે. તો માની લો કે કોઈ પણ દ્રાવણ છે કે એવું દ્રાવણ ગોઠવો જેની વાહકતા છે કોઈ પણ તાપમાને કે કોઈ પણ કન્ડિશનમાં એનું મૂલ્ય છે એટલું બધું બદલાતું ન હોય, કેવું રહેતું હોય? સ્થાયી રહેતું. કોઈ પણ સાંદ્રતાએ પણ અથવા કોઈ પણ તાપમાને પણ એનું વાહકતાનું મૂલ્ય છે એ કેવું રહેતું હોય? સ્થાયી રહેતું હોય. કોઈ પણ ચોકસાઈ પણ રહેતું હોય એટલું બધું બદલાતું ન હોય. તો એમને ભાઈ એવું નક્કી કર્યું ભાઈ કેલ્શિયમ દ્રાવણ છે, કેલ્શિયમ ક્લોરાઈડ એ દ્રાવણ એમને શું કર્યું? પસંદ કર્યું. જેની મદદથી શું કરવામાં આવે છે? કોષ અચળાંક વાહકતા શું કરવામાં આવે છે? નક્કી કરવામાં આવે છે. તો હવે વાહકતા નક્કી કરવા માટે સૂત્ર પહેલા આપો. આપણી પાસે પહેલું સૂત્ર આવ્યું એલ એ બરાબર, આપણે શું લખ્યું હતું? જી સ્ટાર લખ્યું હતું. તો આપણી પાસે લાસ્ટ સૂત્ર આપણી પાસે આ આવ્યું હતું. આપણી પાસે કયું આવ્યું? જી સ્ટાર, બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો સૂત્ર શું છે આપણી પાસે. જી બરાબર વન ના છેદમાં આર, વન એક ના છેદમાં એલ અપોન કે એ, કે એ બરાબર ઉપર જતું રહેશે કે એલ એ, એલ એ બરાબર. તો વાય નહીં આવે એલ એ લીધું તો જી સ્ટાર બરાબર એક ના છેદમાં આ એલ અને એ એટલે શું થઈ ગયું? જી સ્ટાર થઈ ગયું. અને કે નું કે હમણાં બરાબર. તો સૂત્ર શું આવશે? કે નું જયારે સૂત્ર નું શું બરાબર. તો આ સૂત્ર એક પણ થઈ ગયું. અને તમારી બુકમાં જે બીજું સૂત્ર આપેલું છે એ અમે જોઈશું એ કઈ રીતે આપેલું છે એ આપણે એક જોઈ લઈશું. આપણી પાસે એક સૂત્ર હતું કે સામે સૂત્ર છે, જોઈ લઈશું આપણે. એક સૂત્ર છે આર બરાબર એલ અપોન કે ઇન્ટુ એ છે આપણી પાસે બરાબર અવરોધ માટે. હવે એ ધ્યાન રાખો આર બરાબર એલ એટલે શું થયું? જી સ્ટાર ઇન્ટુ કે, કે ઇન્ટુ કે જી સ્ટાર ને સૂત્ર નો કરતા કોષ અચળાંક ને સૂત્ર નો કરતા બનો આર અપોન કે. આના ઉપરથી કોષ અચળાંક વાહકતા અચળાંક છે એ શું કરી શકશું? આપણે નક્કી કરી શકશું. પહેલા તો આપણે કોષ અચળાંક નક્કી કરવો પડશે. તો જી જેની વાહકતા આપણે જાણતા હશું એ વાહકતા જાણતું દ્રાવણ આપણે શું કરવું પડશે? અંદર ભરવું પડશે. કારણ કે ખબર છે કે ભાઈ વાહકતા આપણને જેની ખબર, કારણ કે એલ અને એ ના મૂલ્ય છે એટલા બધા પ્રમાણિત આવતા ચોકસાઈ પૂર્વક આવતા નથી. એના માટે શું કરવું પડશે? કે ચોક્કસ જેની વાહકતા આપણે જાણતા હશું એવું દ્રાવણ આપણે શું કરવું પડશે? ભરવું પડશે. તો KCl નું દ્રાવણ પસંદ કરવું અને એના ઉપરથી છે શું કરવામાં આવ્યું? આ આપણે આખી આખી વસ્તુ શોધવામાં આવી હતી. હવે આ નિવારણ છે. હવે આના આધારે અથવા આને વિસ્ટન બ્રિજની મદદથી આપણે કઈ રીતે માપી શકશું? ભાઈ વિસ્ટન બ્રિજ ત્યાં અવરોધ માપવો હોય તો આપણને ખબર છે કે વિસ્ટન બ્રિજની વિસ્ટન બ્રિજ છે એની કઈક આવી રચના હોય છે. સૂચક આર ટુ અજ્ઞાત અવરોધ વાહકતામાં અજ્ઞાત અવરોધ આર ટુ અહીંયા આર વન લઈ લેવી, અહીંયા આર થ્રી અને આર ફોર લઈ લેવી બરોબર. તમારી બુકમાં આપેલું છે એમ જ તે બરોબર. અહીંયા આર થ્રી આપેલું છે અને અહીંયા આર ફોર આપેલા છે. કોઈ પણ રાખેલું હોય એમને તમે સમજાઈ દેવું તરત ખબર પડી જશે બરોબર. અને મદદથી અહીંયા અહીંથી શું કરી દીધું છે? ઓથી અહીંયા જોડી દીધેલું છે બરોબર. હવે અહીંયા ધ્યાન રાખો તમારી બુકમાં આપેલું છે, ધ્યાનથી જોજો આ સમજાવો ત્યારે. હવે
એકવાર કોષ અચળાંક શું કીધું તો પહેલા કોષ અચળાંક શું કરી નાખવાનો છે નક્કી કરી નાખવાનો છે કોષ અચળાંક નક્કી કર્યા બાદ નક્કી થઈ જાય પછી આપણે તેનો ઉપયોગ દ્રાવણમાં અવરોધ અથવા આપણે જેનો અવરોધ કોષ અચળાંક એકવાર શું કરી નાખો નક્કી કરી નાખો હવે કોષ અચળાંક નક્કી કરી નાખો એટલે આ લી છે બરોબર એને આપણે વિસ્ટન બ્રિજની મદદથી શું કરી દઈશું જોડી દઈશું વિસ્ટન બ્રિજની મદદથી જોડી દઈશું એટલે ભાઈ આપણો અજ્ઞાત અવરોધ કોષ અચળાંક તો આપણે શું કરી નાખ્યો છે નક્કી કરી નાખ્યો છે કોષના જી સ્ટાર છે એ તો આપણે શું કરી નાખ્યો છે નક્કી કરી નાખ્યો હવે અવરોધ આપણે ગોતવાનો છે બરોબર તો અવરોધ ગોતવા માટે આપણે શું કરશું તો ભાઈ અજ્ઞાત અવરોધ કોઈ પણ વિસ્ટન બ્રિજની મદદથી આપણે અજ્ઞાત અવરોધ આટલો આપણે શું કરી લીધો લખી લીધો છે જેને આપણે કોષ અવરોધ પણ કહી શકશું બરોબર તો એ લઈ લીધો અને ત્યારબાદ નક્કી કરી નાખશો એનો ઉપયોગ કરી ઉપયોગ કોઈ પણ દ્રાવણનો અવરોધ અથવા વાહકતા નક્કી કરવા કરી શકાય છે અવરોધના માપન માટે ગોઠવણી આ બે અવરોધ છે આર થ્રી અને આર ફોર આર ફોર એ શું છે અવરોધ છે જ્યારે આર વન છે એ શું છે ચલ અવરોધ છે એ આપણે બદલી શકીશું તમે અહીંયા કોઈ પણ લખી શકો આર વન બદલી શકીશું જ્યારે આર ટુ છે એ શું છે અજ્ઞાત અવરોધ અથવા વાહકતા કોષ સાથે જોડેલો શું છે અવરોધ છે હવે એને ધ્યાન રાખો જ્યારે આવી રીતે કોઈ પણ નિશાની હોય આવી રીતનું હોય ત્યારે એક આપણને ખબર છે કે પાસ પાસેના જે અવરોધ હોય છે પાસ પાસેના અવરોધ એનો શું છે ભાગાકાર હંમેશા કેવો હોય છે સરખો હોય છે તો પાસ પાસેના અવરોધ આપણી પાસે ક્યાં થયા અહીંયા જોઈ લઈશું ક્યાં ક્યાં થયા આર ટુ આર 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 ટુ માંથી આર વન બરોબર આર ટુ અને આર વન બરાબર આર ફોર અને આર થ્રી આર ટુ ને સૂત્ર નો કરતા બનાવું આર ટુ ને સૂત્ર નો કરતા બનાવું છું સૂત્ર આવશે આર વન આર ફોર છેદમાં આર થ્રી આઈ ગયું પાસ પાસે આવી રીતની જયારે આગળ કે પાસ પાસે આપણે જયારે આગળ ફિઝિક્સમાં પણ પાસ પાસે અવરોધ નો શું થતો હશે ભાગાકાર કેવો હશે સરખો હશે બસ બરોબર તો આપણે એ લઈ લીધું અને આ તમારું સૂત્ર શું આવી ગયું અજ્ઞાત અવરોધ આના દ્વારા આપણે શું કરી શકશું માપી શકીશું બરોબર તો જ્યારે કઈ રીતે ભાઈ આમાંથી જયારે પ્રવાહ જયારે પસાર થતો હશે પસાર નહીં થતો હોય આના દ્વારા પસાર થતો હશે ત્યારે અહીંયા પી સૂચક છે પી સૂચક જયારે પ્રવાહ નહીં થતો પી સૂચક છે એમાંથી એડકોનની મદદથી આપણે શું કરી શકશું એને શ્રાવ્ય રીતે સાંભળી શકીશું તો અહીં લખેલું છે આર વન ને આર થ્રી અને આર ફોર શું છે અવરોધ છે આર વન અને વાહકતા કોષ જેનો અજ્ઞાત અવરોધ શું છે આર ટુ છે વિસ્ટન બ્રિજ અને આંદોલન શું છે જેનો ઓ વડે દર્શાવાય છે અને જે પુરવઠો પૂરો પડે છે પી યોગ્ય સૂચક આ શું છે યોગ્ય સૂચક છે જેને આપણે જેને જ્યારે પ્રવાહ સૂચકમાંથી વહેતો નથી ત્યારે બ્રિજને સંતુલિત કરવા માટે શું થાય છે એ વાપરવામાં આવે છે તો આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ તો આના ઉપરનું શું સૂત્ર આવી ગયું અને ત્યારબાદ આપણે એનો શું કરી શકશું કોષ અચળાંક જાણી શકશું કે બરાબર શું આવશે કે બરાબર જી સ્ટાર કોષ અચળાંક અને છેદમાં અવરોધ આ જાણી શકશું હવે આ કપ્પા છે કપ્પા એક વસ્તુ યાદ રાખજો કપ્પા કપ્પાજી છે કપ્પા કોને કહેશું એની એક વ્યાખ્યા છે કે કોઈ પણ વિદ્યુત વિભાજિત દ્રાવણ છે કોઈ પણ વિદ્યુત વિભાજિત દ્રાવણ જે 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા કપ્પા બરાબર થાય શું થાય કોના બરાબર થશે કપ્પા બરાબર ફાઇન લખી નાખું છું એક વસ્તુ 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા કપ્પા બરાબર થાય કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા બરાબર થાય છે બરાબર તો આ એક વસ્તુ યાદ રાખી લઈશું બરાબર ત્યારબાદ આપણે આગળ જોઈ લઈશું હવે મોલર વાહકતા કોને કહેશું મોલર વાહકતા એટલે કે એવું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આ બધું કમ્પ્લીટ ત્યારબાદ આગળ આપણે જોઈશું નવો ટોપિક મોલર વાહકતા મોલર વાહક આગળનો ટોપિક લઈશું